समान सुक्तम आसुक्तनों ऋत्विको अर्थात पुरोहितों द्वारा यज्ञना प्रारंभमां ईश्वर ने मन वचन અને કર્મની એકતા માટે પાઠ કરવામાં આવે છે. ભગવાન બાબા દ્વારા મનસા વાચા અને કર્મણાની ત્રિકારણ શુદ્ધિને જ વાસ્તવિક તપ કહેવામાં આવ્યું છે. સંસવિદ્યુવસે વૃષન્નગ્ને વિશ્વાન્યર્યઃ ઇડસ્પદે સવિચ્યસે સનો વસોન્યાભરઃ. હે દરેક પ્રાણીઓના કલ્યાણકારી અગ્નિ, આપ યજ્ઞાગ્નિમાં તેજોમય બની ત્રણેય લોકોમાં પ્રકાશમાન થઈ જાઓ છો. આપ અમારા ઉપર શુભકારી અને શ્રેયકારક પદાર્થોની વર્ષા કરો. સંગચ્છત્વં સંવદત્વં સંવોમનાં સે જાનતા દેવાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. આપણે સાથે મળીને ચાલીએ, બધા એક સ્વરમાં બોલીએ, બધાના મન એક થાય અને મનને જાણી જ્ઞાન પ્રાપ્ત કરીએ. જેમ દેવતાઓ ભેગા મળી બધો પોતાનો ભાગ ગ્રહણ કરી પરિપૂર્ણતાને પ્રાપ્ત કરતા હતા. સમાનો મંત્ર સમિતિ સમાને સમાનમ મનઃ સહ ચિત્તમેષામ સમાનમ મંત્રમભિમંત્રયેવ સમાનેન વોહમિષાજોમિ. મંત્ર સૌનો એક હોય, સમાન પ્રાપ્તિ હોય, ચિત્ત મન બધું જ એક હોય, એક જ તે મંત્ર આપું છું હોમ, જેનાથી યજ્ઞમાં સૌનું કર્તવ્ય છે. સમાની વહાકોતિ સમાના હૃદયાની વહ સમાનમસ્તુ વો મનો યથા વસ્તુ સહાસતે. તમારો એક જ સંકલ્પ હોય, તમારા હૃદય એક સરખા હોય, તમારા મન એકબીજા સાથે મળે, જેના દ્વારા સંગઠન સફળ થાય, પૂર્ણ માનવની શોભા થાય. શિવ મંતરિક્ષં દ્યોર્ના દેવ્યભયન્ના અસ્તુ શિવાદિશ પ્રદિશ ઉદ્દિશો ન આપો વિદ્યુત પરિપાન્તુ સર્વતઃ શાંતિ શાંતિ શાંતિઃ. અમોલે પૃથ્વી, દિશાઓ, અંતરિક્ષ, વ્યોમ વગેરેમાં શાંતિ પ્રાપ્ત થાઓ. દિશા, ચાર દિશા, ચાર ખૂણા, જ્યાં શત્રુ હોય તે દિશામાંથી કલ્યાણ પ્રાપ્ત થાઓ. દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણની ચાર દિશાઓ. અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન, ચાર ખૂણાઓ તથા જે દિશામાં શત્રુ હોય તે દિશામાંથી
કલ્યાણ થાઓ, બધી દિશાઓમાંથી અમારું રક્ષણ કરો. ઓમ ત્રિવિધ તાપની શાંતિ થાઓ.